બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો બગસરા નગરપાલિકાના સફાઈ કામદારો સતત ત્રીજા દિવસે પણ હડતાલ ઉપર યથાવત જોવા મળ્યા હતા અને સફાઈ કામગીરીથી અળગા રહીને વિવિધ માર્ગો પર સૂત્રોચ્ચારો સાથે રેલી યોજવામાં આવી હતી. અમરેલીના બગસરા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા સતત બીજા દિવસે પણ હડતાલ યથાવત જોવા મળી. શહેરમાં સફાઈ કામગીરી બંધ રાખી હડતાલ પર ઉતરી ગયા. સફાઈ કામદારોના છેલ્લા 3 મહિનાથી પગાર ન થતા સફાઈ કામદારોની હાલત કફોડી જોવા મળશે. ત્યારે સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતરી જતા શહેરમાં સફાઈ કામગીરી બંધ કરી વિવિધ માંગણીઓને લઈ સફાઈ કામદારો દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા તેના પ્રશ્નોનો ન ઉકેલ આવતા સફાઈ કામદારો અંગે હડતાલ પર ઉતરી જતા શહેરમાં જ્યાં ત્યાં કચરાના ઢગલા જોવા મળ્યા. સફાઈ ન થતા શહેરમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાઈ. સફાઈ કામદારોની વિવિધ માંગો વહેલી તકે નિવારણ આવે તેવી સફાઈ કામદારોના પ્રમુખ હસમુખભાઈ કુંભારે આ બાબતે રજૂઆત કરવામાં આવી. સુખમણવર, ચેડેસ ટીવી, અમરેલી. સફાઈ કામથી વર્જિત છે. પાછો બીજો દિવસ છે તો તંત્રના નગરપાલિકાના પદાધિકારી કોઈનું પેટનું પાણી હલતું નથી અને એ અમે છતાં એમ કરવા નથી માનતા, તો છતાં આજે રેલી સ્વરૂપે બગસરા વિજય ચોકથી ગોંડલિયા ચોકથી દવાખાના રોડથી પોસ્ટ ઓફિસ રોડ, ત્યાંથી અમે નગરપાલિકાએ બેસીને ધારણા કરશું. છતાં એ બાબતમાં એનો કોઈ નિરાકરણ નહીં આવે તો આને બીજા તબક્કામાં બીજા તમામ પ્રકારના તબક્કાના આંદોલન ચાલુ રાખીશું. ગઈકાલે તમે જે આંદોલન કર્યું હતું, તમે ઓપોઝિટ પર બેઠા, તેને લઈને કોઈ લોકોએ મુલાકાત નથી કરી? કોઈ જાતની લોકલ મુલાકાત નથી કરી. જે અમે તંત્રની પાસે ગયા હતા બેઠા હતા, અમને અમારો કોઈ અવાજ સાંભળ્યો નહીં, કોઈનું પેટનું પાણી ન હોયું, માથે જતા અમને ધાક ધમકી ડરાવવામાં આવ્યા અને એ લોકોએ નોટિસો સ્વરૂપે એમ કીધું જો કાલથી સફાઈ કામદાર કામે નહીં ચડી જવામાં આવે તો તમામ સફાઈ કામદારને છૂટા કરી દેવામાં આવશે, એવી નોટિસ દ્વારા ધમકી આપવામાં આવીશ. એના લઈને મેં અમારા સફાઈ કામદાર કોઈ પણ હિલા વગર ચલા વગર ડગા વગર ભલે આજે જ કાઢી મૂકે પણ કોઈ કામ